हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश असल काठियावाड़ी देसी मेनू। जो सांजे आवू शाक मड़ी जाए तो खावानी तो मजा ज पड़ी जाए, अने साथे पचवामां हळवू अने हेल्दी एवी रेसिपी शेयर करीश। तो रेसिपी ने स्किप कर्या वगर एंड सुधी जरूरथी जोजो। तो चलो रेसिपी स्टार्ट करिए। रेसिपी बनावा माटे अहींया मैं बे बंच पालक लीधा था, अने पालकना पान ने मैं पानी में एकदम सारी रीते धोई लीधा छे। हवे आपणे पालकना पान ने दांडलाथी आ रीते अलग करी लईशुं। जो दांडली कूणी होय तो आपणे लेवानी, जो बधारे पड़ती पाकी गई होय तो आपणे ने काढ़ी नाखवानी छे। हवे आपणे आ रीते बंच बनावी पालक ने आपणे एकदम सरस झीणी झीणी समारी लेवानी छे। पालकनुं पंजाबी शाक, पालक पनीर तो तमे घणीवार खाधुं हशे। एकवार आ देसी काठियावाड़ी पालकनुं शाक तमे जरूरथी ट्राई करजो। आई एम श्योर घरमां नानाथी लई मोटा सुधी बधाने खूब ज पसंद आवशे। तो तमे जोई शको छो कि अहींया मैं पालकने एकदम सारी रीते धोई अने सुधारी लीधी छे। हवे आपणे शाक बनावीशुं, तो तेना माटे पेन ने गैस ऊपर गरम करवा माटे मूकवानुं छे, अने तेमां बे मोटी चमची जेटली तेल उमेरीशुं। तेलने आपणे गरम थवा દઈશું। तेल सरस गरम થઈ જાય ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જીરું ઉમેરીશું, થોડી હિંગ ઉમેરીશું, અને 2-3 લસણની કળીને મેં ઝીણી ઝીણી સમારી એ ઉમેરી છે। ત્યારબાદ એક ટમાટરને ઝીણું ઝીણું સમાર્યું હતું એને પણ આપણે ઉમેરી તેલમાં એકદમ સારી રીતે સાતડવાનું છે। અહીંયા લીલું લસણ મેં થોડું ઓછું ઉમેર્યું છું, કારણ કે હું 1/2 ચમચી જેટલી લસણની ચટણી ઉમેરું છું। લસણની ચટણી કઈ રીતે બનાવવાની એની રેસિપી મેં ઓલરેડી શેર કરી છે, તમે ત્યાંથી ચેક કરી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું 1/2 ચમચી, હળદર 1 ચમચી, ધાણા જીરું પાવડર અને 1/4 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી બધા જ મસાલાને ટામેટા સાથે એકદમ સારી રીતે મિક્સ કરશું। મસાલા બળી ન જાય માટે આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે ફરીથી મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ હવે આપણે કવર કરશું અને ગેસની ફ્લેમ લો રાખી લગભગ 2 મિનિટ સુધી થવા દઈશું। 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો ખોલીને આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો કે ટમાટર એકદમ સરસ ચડી ગયા છે, અને આપણી જે ટમાટર હતા એક રસ થઈ ગયા અને ગ્રેવી એકદમ પરફેક્ટ બની ગઈ છે। તો ચમચા વડે ફરીથી એકવાર આ રીતે મેશ કરી અને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ હવે આપણી જે સુધારેલી પાલક હતી એ બધી જ પાલક ગ્રેવીમાં આપણે એડ કરી દેવાની છે। વ્યવસ્થિત મિક્સ કરી દઈશું। પાલકનું આ રીતે શાક બનાવશો ને તો એકદમ સરસ ટેસ્ટી બનશે, અને ઘરમાં નાના બાળકોને પણ ખૂબ જ ભાવશે। તમે જોઈ શકો છો કે પાલક એકદમ સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ ગઈ છે। તો હવે આપણે આ પાલકને આ જ રીતે લગભગ 1-1.5 મિનિટ સુધી થવા દેવાની છે, જેથી અંદરની પાણી અને જે તેલ છે એ છૂટું પડી જશે। તમે જોઈ શકો છો કે લગભગ 2 મિનિટ બાદ પાણી અને તેલ બે છૂટું પડી ગયા છે। તો ફરીથી આપણે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું। આજે હું આ પાલકના શાકને ખીચડી સાથે સર્વ કરવાની છું, એટલે થોડોક રસો રાખવાનો છે। તેટલા માટે મેં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરશું। ફરીથી આપણે ઢાંકી દઈશું અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર લગભગ 3-4 મિનિટ સુધી આપણે થવા દઈશું। 3-4 મિનિટ બાદ આપણે ખોલીને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, અને ગ્રેવી પણ એકદમ પરફેક્ટ છે, રસો એકદમ પરફેક્ટ છે। ખીચડી સાથે ચોળીને આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે। તો રસો તમારે જે પ્રમાણે જોઈતો હોય તમે એ પ્રમાણે શાકને વધુ ઓછું કૂક કરી શકો છો। તો એકદમ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે થાળીમાં પીરસી લઈશું। તો નાની વાડકીમાં આપણે તૈયાર કરેલું ટેસ્ટી એવું કાઠિયાવાડી પાલકનું શાક પીરસીશું। અહીંયા મેં એની સાથે પડવાળી રોટલી બનાવી છે, તો મેં અહીંયા 2 પડવાળી રોટલી બનાવી છે। તમે જોઈ શકો છો કે રોટલી એ એકદમ સરસ કૂણી માખણ જેવી છે, અને રોટલીના પડ એકદમ આસાનીથી અલગ થઈ જાય છે। તો પડવાળી રોટલી કઈ રીતે બનાવી એ તમારે રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, હું તમારી સાથે જરૂરથી શેર કરીશ। તો અહીંયા મેં પાલકના શાક સાથે રોટલી પણ પીરસી લીધી છે, હવે આપણે એની સાથે ખીચડી પીરસીશું। તો ખીચડીની રેસીપી પણ મેં આગળના વિડીયોઝમાં શેર કરી છે। સાથે અહીંયા તાજું ફ્રેશ નવું બનાવેલું અથાણું, ગળ્યું અથાણું છે, અને સાથે અહીંયા પાપડને મેં આ રીતે લાંબી લાંબી પટ્ટીમાં કટ કરી એને પણ તળી લીધા છે, એને આપણે પીરસીશું। તો એકદમ ટેસ્ટી, હેલ્ધી અને ઝટપટ બની જાય, સાથે પચવામાં પણ હળવી એવી આપણી થાળી બનીને તૈયાર થઈ ગઈ છે। તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી બનાવજો, અને કેવી બને છે એ તમારા ફીડબેક મને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો। તો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।